નમસ્કાર, સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોમાં. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ રહી છે અને હવે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5મીને છેલ્લી મેચ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે. અને આમ તો ભારતે 3-1થી ભારત આગળ છે અને 3 મેચ જીતીને શ્રેણી પર કબજો જમાવી દીધો છે. ત્યારે 5મી ટેસ્ટ મેચ છે એને લઈને ભારતીય ટીમની જાહેરાત બીસીસીઆઈએ કરી છે. મળતી માહિતી મુજબ 5મી ટેસ્ટ માટે KL રાહુલને રૂલ્ડ આઉટ કરી દેવાયો છે, જ્યારે જસપ્રીત બુમરા 5મી ટેસ્ટ મેચ રમવા માટે પરત ફરી રહ્યો છે, આવી ચર્ચા છે. તો પછી સવાલ એ થાય કે જો જસપ્રીત બુમરા પરત આવે છે તો બહાર બેસવાનો વારો કોનો આવશે. બીજી વસ્તુ કે વોશિંગ્ટન સુંદરને તમિલનાડુ તરફથી રણજીત સેમિફાઇનલ રમવા માટે રિલીઝ કરી દેવાયો છે. અને ICC રેન્કિંગમાં આમ જોઈએ તો ભારતીય ટીમનો ડંકો વાગી રહ્યો છે. ખાસ તો યશસ્વી જયસ્વાલ, જે માત્ર હજુ 8 જ ટેસ્ટ મેચ રમ્યો છે અને 971 રન બનાવ્યા છે અને 12મા સ્થાને પહોંચી ગયો છે. આ સાથે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં પણ ભારત નંબર 1 પર છે. તો ચર્ચા કરીશું કે ટીમમાં જે ફેરફાર છે એને કેવી રીતે જોઈ શકાય. બીજું કે જસપ્રીત બુમરા જો પરત ફરે છે તો ભારતીય ટીમને કેટલો ઉપયોગી સાબિત થઈ શકે અને ICC રેન્કિંગમાં જે ભારતના ખેલાડીઓ છે એના સ્ટેટસ વિશે પણ ચર્ચા કરીશું. આ તમામ ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી ઉપસ્થિત છે. અશોકજી, સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, અશોકજી સાથે ચર્ચા કરીએ, પહેલા નજર કરીએ એક રિપોર્ટ પર. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5મી ને છેલ્લી ટેસ્ટ મેચ શરૂ થવાને જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે BCCIએ 5મી ટેસ્ટ માટેની ભારતીય ટીમની જાહેરાત કરી છે અથવા તેની અપડેટ આપી છે. ભારત 3-1થી આ શ્રેણીમાં આગળ છે અને શ્રેણી પણ કબજે કરી ચૂક્યું છે. BCCIના જણાવ્યા પ્રમાણે ફિટનેસ માટે જજુમતો KL રાહુલ 5મી ટેસ્ટ મેચ માટે રૂલ્ડ આઉટ કરી દેવાયો છે. મહત્વના સમાચાર એ પણ છે કે 4થી ટેસ્ટમાંથી રિલીઝ કરાયેલ વાઇસ કેપ્ટન જસપ્રીત બુમરા 5મી ટેસ્ટ મેચમાં પરત ફરી રહ્યો છે. સ્વાભાવિક છે કે બુમરા આવશે તો બહાર બેસવાનો વારો આકાશદીપનો જ આવશે. વોશિંગ્ટન સુંદરને તમિલનાડુ તરફથી રણજી ટ્રોફી સેમિફાઇનલ રમવા રિલીઝ કરી દેવાયા છે. મેચ પછી જરૂર પડે તો તેમણે ટીમમાં જોડાવાનું કહેવામાં આવશે. ટીમમાં કેપ્ટન રોહિત શર્મા સહિત વાઇસ કેપ્ટન બુમરા, યશસ્વી, ગિલ, પાટીદાર, સરફરાઝ, જુરેલ, ભરત, પડિકલ, અશ્વિન, જાડેજા, અક્ષર, કુલદીપ, સિરાજ, મુકેશ અને આકાશદીપનો સમાવેશ થાય છે. આ સાથે તાજેતરમાં ટેસ્ટ બેટર્સની જાહેર થયેલ ICC રેન્કિંગમાં ભારતના યશસ્વી જયસ્વાલે ડંકો વગાડી દીધો. માત્ર 8 જ ટેસ્ટ મેચમાં 971 રન બનાવી હવે 12મા સ્થાને પહોંચી ગયો છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં પણ ભારત નંબર 1 પર છે. અશોકજી, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે જે શ્રેણી ચાલી રહી છે ટેસ્ટ મેચની, 5મી જે મેચ રમવા જઈ રહી છે, પહેલાં જે ખાસો ટીમ જાહેર કરવામાં આવી છે, શું લાગે છે કે જે ટીમ જાહેર કરી છે એમાં જે ફેરફારો શું છે અને ખાસ નવું શું છે આ ટીમની જાહેરાતને લઈને? દિલીપભાઈ, પહેલાં તો આ પર્ટિક્યુલર ટેસ્ટ મેચ માટેની ટીમ તો જાહેર થઈ ગઈ હતી. 3, 4 અને 5 એમ 3 મેચો માટેની ટીમ જાહેર કરી હતી, પણ ત્યાર પછી ઘણી બધી એવી ઘટનાઓ બની કે ટીમમાં ફેરફારો કરવાની જરૂર પડી. KL રાહુલ શાનદાર પ્રદર્શન કરતા હતા, એ બહાર ગયા. ત્યાર પછી એ પાછા આવશે કે કેમ એ શંકા હતી. 4થી ટેસ્ટ ના રમી શક્યા, 5મી ટેસ્ટમાં પણ એ ફિટનેસ સર્ટિફિકેટ મેળવી શક્યા નથી. અને ત્યાર પછી જે એક ટેસ્ટ મેચ માટે જસપ્રીત બુમરાને રેસ્ટ આપવામાં આવ્યો હતો, એને પાછા બોલાવવામાં આવ્યા. આ બધી ઘટનાઓને કારણે જે આખી સિરીઝ માટેની જે ટેસ્ટ ટીમ 3, 4 અને 5 ટેસ્ટ માટેની જે ટીમ હતી એમાં ઘણા બધા ફેરફારો થયા. કારણ કે સ્વાભાવિક છે કે તમારા મેઇન ખેલાડીઓ ના રમતા હોય એટલે નવા ખેલાડીઓને ચાન્સ મળે. ધારો કે જો KL રાહુલ પાછા આવી ગયા હોત તો કદાચ પાટીદારને ટેસ્ટ ટીમમાં આવવાની તક, મીન્સ કે એને ટીમમાં સમાવવામાં ના આવત, કારણ કે રાહુલ આવે તો એ જ રમવાના છે. એ 3 જસપ્રીત બુમરા આવશે તો એની જગ્યાએ કોઈ બીજો બહાર જશે કે નવા ખેલાડીની તક આપી છે એને તકલીફ પડશે. તો આ બધા અપ્સ એન્ડ ડાઉન્સ હતા. મુખ્ય મુદ્દો જોવા જાઓ તો ડોમેસ્ટિક ક્રિકેટને પ્રાધાન્ય આપવાનું BCCIએ જે નક્કી કર્યું છે એના પ્રમાણે
હવે રણજી ટ્રોફી રમવું ફરજિયાત બની જશે અથવા તો વધારે રમવું પડશે જ વેન યુ આર નોટ ધેર ઓન ધ નેશનલ ડ્યુટી. એટલે વોશિંગ્ટન સુંદરની કારણ કે ટેસ્ટ ટીમમાં જરૂર નથી અત્યારે, એટલે એને રણજી ટ્રોફી રમવા માટે રિલીઝ કરવામાં આવ્યો છે. અને ત્યાર પછી એ રણજી રમ્યા પછી જો એને ટેસ્ટ મેચમાં જરૂર પડશે તો એને સમાવશે. તો ક્યાંક બીસીસીઆઈ બે વસ્તુ એ કરવા માગે છે, એક તો ટીમ જાહેર કરી, અને બીજું કે ઇન્ડાયરેક્ટ ઇન્ડિકેશન એવી આવે જે હમણાં જ કોન્ટ્રાક્ટ્સના બારામાં ઘણી બધી ચર્ચાઓ ચાલી હતી એ વખતે, હતું કે ભાઈ આને કોન્ટ્રાક્ટ કેમ આપ્યા અને પેલા બેને કેમ ના આપ્યા. તો એ વખતે ક્યાંક બીસીસીઆઈ ફરી એકવાર કહ્યું છે આજે કે ભાઈ તમારે ડોમેસ્ટિક ક્રિકેટ તો રમવું જ પડશે. તો વોશિંગ્ટન સુંદરને એના માટે રિલીઝ કરવામાં આવે છે. તો આખી ટીમમાં જુઓ તો આમ ફેરફારોની જુઓ તો કેએલ રાહુલ અને જસપ્રીત બુમરાહ આ બે મહત્વના ફેરફારો ટીમમાં થયા છે. વોશિંગ્ટન સુંદર ખેર ટીમની અંદર ઇલેવનમાં નહોતા, હી વોઝ દેર, હી હેઝ બીન રિલીઝ. તો આ પ્રકારના ફેરફારો અહીંયા અત્યારે કરવામાં, પણ આ ફેરફારોના કારણે જે અપ્સ એન્ડ ડાઉન્સ છે ટીમની અંદર અથવા તો એ બહુ રસપ્રદ બની રહેશે. પણ હા, આટલા ફેરફારો અત્યારે આપણને જોવા મળી રહ્યા છે. બિલકુલ અશોકજી, જે પ્રમાણે ફેરફારો કયા આપે ને અપ્સ એન્ડ ડાઉન્સ પણ એને લઈને જોવા મળી રહ્યા છે એ વાત બહુ અગત્યની આપી કરી. પણ સવાલ એ છે કે આપે જે ઉલ્લેખ કર્યો જસપ્રીત બુમરાહ રેસ્ટ લઈ રહ્યા હતા અને હવે જ્યારે પરત ફરી રહ્યા છે, એમની એન્ટ્રી જ્યારે થઈ રહી છે પાંચમી ટેસ્ટ માટે, શું લાગે છે ઇંગ્લેન્ડને કેટલા ભારે પડશે અને ભારતને કેટલા ઉપયોગી થઈ પડે એવું લાગી રહ્યું છે આપને? નહીં, સી ભારત હંમેશા એ પ્રયત્ન કરશે કે સૌથી વધારે મેચો જીતાય. આપણે 3-1 અત્યારે જે શ્રેણીની અંદર આપણે આગળ છીએ, જે વોન્ટેડ ટુ ડુ ઇટ 4-1, બહુ સિમ્પલ વાત છે. ભારત એવું એકદમ રિલી જે કહેવાય કે પાંચમી મેચ ઔપચારિક છે એટલે જે કોઈ ફેરફારો કરી લો અમે લાઇટલી રમીશું, હું નથી માનતો કે એ મૂળમાં ભારત હોય. જે રીતે જસપ્રીત બુમરાહને ઇન કરવામાં આવ્યો છે તો એના જે એ છે બહુ ક્લિયર છે, ઇન્ટેન્શન્સ આર વેરી ક્લિયર કે ભારત તેની શ્રેષ્ઠ ટીમ ઉતારશે અને પાંચમી ટેસ્ટ મેચ જે છે એ પણ ઇંગ્લેન્ડને હરાવે એવા પ્રયત્નો કરશે. એટલે આ ધીસ ઇઝ ધ ઇન્ડિકેશન. આ જે જસપ્રીત બુમરાહ એની આગળની જે ટેસ્ટ મેચ હતી એમાં સેકન્ડ ટેસ્ટ મેચ વિશાખાપટ્ટનમમાં એણે તરખાડ મચાવી દીધું, 8-9 વિકેટો લઈને ઇંગ્લેન્ડના હાથમાંથી બાજી એ કરી દીધી. તો એ ઇંગ્લેન્ડ માટે ઘાતક બોલર છે. એના યોર્કર્સ રમવા બેન સ્ટોક્સ પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને એ ફિલ્ડ ઉપર ઊભો રહી ગયા છે, પીચ ઉપર ઊભો રહી કઈ રીતે બોલ્ડ કરે તું મને, એટલી જેમ એમ લાચારી હોય એ રીતના હાવભાવ એના જોવામાં આવે. તો આ પર્ટિક્યુલર ખેલાડીથી ડર જે છે, ખોફ જે છે એ ઇંગ્લેન્ડની ટીમમાં યથાવત છે અને એના પાછા આવવાથી આ એક સાયકોલોજીકલ એડવાન્ટેજ ભારત પાસે છે. એન્ડ સેકન્ડલી ઇઝ વર્લ્ડ નંબર 1 બોલર. તો ક્યાંક અત્યારના રિસન્ટ પાસ ઈજા થયા પછી જ્યારે બુમરાહ પાછો ફર્યો છે, હિ ઇઝ ડેડલી, ઇઝ બોલિંગ સો વેલ, સો એક્યુરેટ કે એને રમવી બહુ જ મુશ્કેલી પડે છે રમવા માટેની, કે આ ખેલાડીઓ એને સામનો કરી શકતા નથી. એટલે ઇંગ્લેન્ડને મોટી તકલીફ છે કે કદાચ એકાદે માને કે કેએલ રાહુલ નથી અથવા તો બહાર ગયો છે એનો વાંધો નહીં, પણ જે બુમરાહ અંદર આવ્યો છે એ મારા ખ્યાલથી ઇંગ્લેન્ડ માટે ઘાતક પુરવાર સાબિત થઈ શકે છે. ઓફકોર્સ ધરમશાળાની પીચ બેટિંગ ટ્રેક છે, ઓલ સાઈડ એન્ડ નાની સોકે, પણ તે છતાંય આ જ એવો ખેલાડી છે કે જે નિર્જીવ પીચમાં પણ જીભ લાવી દે અને એના એની બોલિંગથી વિકેટો લઈ શકે છે. એટલે ઇંગ્લેન્ડ માટે આ સૌથી, અને ઓબ્વિયસલી છે કે ઇંગ્લેન્ડ માટે જો ઘાતક પુરવાર થાય તો ભારત માટે સીધો સીધો એ ફાયદાકારક પુરવાર થાય, કારણ કે ભલે એક મેચ એ લોકો જીતી ગયા છે પણ હવે વધારે જીતવા નથી દેવી. તો 4-1 ભારતને જીતવા માટે પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે અને બુમરાહને લાવવાનું કારણ પણ અહીંયા એ દેખાઈ રહ્યું છે. કેએલ રાહુલના ઓફકોર્સ એ ટીમમાં નથી એટલે જે એના સામે રમી રહ્યો છે એની અત્યારે જોબ જેને કહેવાય કે સિક્યોર છે એમ કહી શકાય. બિલકુલ અશોકજી, જસપ્રીત બુમરાહની એન્ટ્રી થઈ રહી છે પરંતુ કેએલ રાહુલ પાંચમી ટેસ્ટ નહીં રમે, આવી જ્યારે વાત આવી રહી છે ત્યારે શું લાગે છે કે જે નવા ખેલાડીઓ છે નવા ખેલાડીઓને કોઈ ચાન્સ મળી રહ્યો છે એવું લાગે છે? બ્લેસિંગ કહેવાય એમના માટે આ ન્યૂઝ, શું માનવું? બિલકુલ બ્લેસિંગ કહેવાય, દિલીપ વાત બિલકુલ સાચી છે, કારણ કે ઇઝ પ્લેઇંગ વેરી વેલ. કેએલ રાહુલ બહુ સરસ, આની આગળ જ્યારે ટેસ્ટ મેચમાં ઇન્જરી થઈને બહાર ગયા ત્યારે હી વોઝ પ્લેઇંગ સો વેલ અને એના કારણે મિડલ ઓર્ડરમાં જગ્યા પડી. તમારી પાસે રજત પાટીદાર આવ્યા, તમારી પાસે સરફરાઝ આવ્યા, તો તમારી પાસે જુરેલનું તમને પરફોર્મન્સ જોવા મળ્યું. ખાસ અગત્યની વાત છે રજત પાટીદાર, કારણ કે રજત પાટીદારે 4.5 ટેસ્ટ મેચ એને રમવા મળી છે પણ એના પરફોર્મન્સમાં કોઈ સુધારો થયો નથી. મને લાગે છે કે શ્રેયસ આયરના નહીં આવવા, અરે કેએલ રાહુલના નહીં આવવાથી
એનું સ્થાન ટીમમાં ટકી રહેશે એવું લાગી રહ્યું છે. અને એન્ડ કારણ કે નિધર એણે પણ એની ટીમ માટે સેમિફાઇનલ રમવા માટે રેડીસ કરી દીધો હોત, જો ખરેખર એને કાઢવાનો જ હતો અથવા તો ટીમમાંથી પડતો મૂકવાનો હોય તો માનું છું કે એના નહીં આવવાથી એનો જે એનું સ્થાન છે, કારણ કે 5 ટેસ્ટ મેચની શ્રેણી છે એટલે છેલ્લી મેચમાં મારી દ્રષ્ટિએ રજત પાટીદારને તક મળે. પણ એક વાત ચોક્કસ, જો એ આવ્યો હોત ટીમમાં તો રજત પાટીદાર ઇઝ ઓનલી મેન કે એની જગ્યાએ એને બહાર આવવાનું આવત. એટલે આ નવોદિતોને એકાદ તક બ્લેસિંગ કહેવાય કે નથી રમવાનું, કોઈ નથી રમવાનું અને તમને તક મળે છે. તો આ એક બહુ અગત્યની વાત છે કે તમે એ પર્ટિક્યુલર તકને ઝડપીને તમારું પ્રદર્શન, કારણ કે 4 મેચમાં નિષ્ફળ છે, બહુ જ મહત્ત્વની મેચ હશે જો એ 11માં એને સમાવવામાં આવે અને એમાં એને પરફોર્મ કરવું પડશે. નહીંતર આપણે જાણીએ છીએ કે ઘણા બધા એવા ખેલાડીઓ છે T20ના ફોર્મેટમાંથી આવ્યા છે અને ટેસ્ટ ફોર્મેટમાં નિષ્ફળ જઈને ટીમની બહાર થઈ જાય. તો રજત પાટીદારને એક તક મળે એ તક માટે જવાબદાર ગણો તો તમે આમની એન્ટ્રી ગણી શકો કે વેન હી ઇઝ નોટ ધેર તો રજત પાટીદાર એક મેચ રમવા એને મળશે. અશોકજી, આપે શરૂઆતમાં જે વાત કરી એમાંથી જો એક સેન્ટન્સની વાત કરીએ તો આપે જે ઉલ્લેખ કર્યો કે ભાઈ BCCI ડોમેસ્ટિક ક્રિકેટને વધુ પ્રાધાન્ય આપવાનો એક પ્રયાસ કરી રહ્યા છે. માની લો વોશિંગ્ટન સુંદરની વાત કરીએ તો રણજી ટ્રોફીની સેમિફાઇનલમાં રમવા રિલીઝ કરાયા છે. શું એવું કહી શકાય કે BCCI ડોમેસ્ટિક ક્રિકેટને વધુ પ્રાધાન્ય આપવાની જે પ્રયત્ન છે અથવા એ દિશામાં એક કદમ કહી શકાય, એક શરૂઆત કહી શકાય? બિલકુલ તમારી વાત સાચી છે. કારણ કે જેવા કોન્ટ્રાક્ટ્સની વાત થઈ, જે વખતે 2 ખેલાડીઓને કોન્ટ્રાક્ટ્સ આપવાના ના આવ્યા, શ્રેયસ અય્યર અને ઈશાન કિશનને, તે વખતે બહુ જોવા ઉભો થયો કે ભાઈ આને આવી સજા કેમ, તમે કોન્ટ્રાક્ટ્સમાંથી પડતા મૂક્યા. કારણ કે સતત કહેવા છતાં પણ આ બંને ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટ એટલે કે રણજી ટ્રોફી ક્રિકેટમાં રમતા નહોતા, ઇગ્નોર કરતા હતા. અને એ ક્યાંક ને ક્યાંક BCCI પણ કહ્યું, અને નોટ ઓનલી રોહિત શર્માએ પણ ટેસ્ટ મેચ જીત્યા પછી જ્યારે એને પૂછવામાં આવ્યું ત્યારે એણે કહ્યું કે જે લોકોને રમત પ્રત્યે માન નથી એ ટીમમાં રહી શકે નહીં, એ ભૂખ એ હંગર નથી જેને રમવાની અથવા જીતવાની, તો એ ટીમમાં ચાલી શકે નહીં. એટલે ક્યાંક ને ક્યાંક ઇન્ટેન્શન્સ આર વેરી ક્લિયર. સેક્રેટરી જય શાહે પણ કહ્યું છે કે ડોમેસ્ટિક ક્રિકેટ ઇઝ મસ્ટ. જે કોઈ ખેલાડી નેશનલ ડ્યુટી પર નહીં હોય એને ડોમેસ્ટિક ક્રિકેટ રમવું પડશે. એટલે અત્યારે રણજી ટ્રોફીની સેમિફાઇનલ ચાલી રહી છે, વોશિંગ્ટન સુંદરની જરૂર છે એની ટીમને, એની હોમ ટીમને, એટલા માટે એને ત્યાં રિલીઝ કરવામાં આવે. બિકોઝ હી ઇઝ નોટ ધેર ઇન ધ 11, અત્યાર સુધી 11માં નથી, તો એને રિલીઝ કરવામાં આવે. ઓકે, ગો એન્ડ પ્લે. પાટીદારને આ રીતના મોકલવામાં આવી શક્યો હોત, પણ કારણ કે મને એમ લાગે છે કે પાટીદારને હજુ એક તક આપશે એટલે નથી કહ્યું. પણ યસ, ધીસ ટાઈમ જ્યારે કોન્ટ્રાક્ટ્સ ફાઇનલ થયા ત્યારે ઇટ હેઝ બીન મેડ વેરી ક્લિયર કે જ્યારે નેશનલ ડ્યુટી ઉપર કોઈ ખેલાડી નહીં હોય તો એણે ડોમેસ્ટિક ક્રિકેટ રમવું પડશે, એન્ડ ધેટ ઇઝ મસ્ટ. તો જ એ કોન્ટ્રાક્ટ, કારણ કે એક કોન્ટ્રાક્ટમાં 7 કરોડ મળે છે, એક કોન્ટ્રાક્ટમાં 5 કરોડ છે, તો એક કોન્ટ્રાક્ટમાં 3 કરોડ છે, તો અને 1 કરોડના હવે અલગ અલગ પ્રકારના તમારા પાસે જે કોન્ટ્રાક્ટ થયા છે. ઇટ ઇઝ નોટ ઓનલી ફોર પ્લેઇંગ નેશનલ ગેમ્સ, એટલે આ ટેસ્ટ મેચને રમવા માટે નથી, ડોમેસ્ટિક ક્રિકેટ પણ તમારે એમાં રમવાનું છે. ઓફકોર્સ એની ફીસ ને તો બધું મળવાનું છે, અલગ વસ્તુ છે, પણ કોન્ટ્રાક્ટેડ પ્લેયર્સને ક્યાંક ને ક્યાંક આ વસ્તુ કરવી પડશે. એક ક્લિયર કટ ઇન્ડિકેશન આ વખતે BCCI આપી દીધું. ઉભાપો થયો છે, રોહિત શર્મા કેમ નથી રમતા, વિરાટ કોહલી કેમ નથી રમતા, હાર્દિક પંડ્યા કેમ નથી રમતા, દેર આર પ્લેન્ટી ઓફ થિંગ્સ કમિંગ આઉટ, પણ ઇન્ટેન્શન્સ આ ક્લિયર કે ભાઈ ડોમેસ્ટિક ક્રિકેટ ઇઝ મસ્ટ. એટલે કદાચ એ સંદેશો આ સિનિયર ખેલાડીઓને ગયો હશે કે વેન દે આર નોટ દેર ઇન ધ ટીમ દે વિલ હેવ ટુ પ્લે ધ ડોમેસ્ટિક ક્રિકેટ. રાઈટ. એક ICC રેન્કિંગની ચર્ચા ખૂબ થઈ રહી છે અને તાજેતરમાં જે ICC રેન્કિંગ જે શરૂ થયું એમાં ભારતીય ખેલાડીઓનું સ્ટેટસ જોઈએ અથવા ભારતીય ખેલાડીઓ ક્યાં છે એમના પરફોર્મન્સની ચર્ચા કરીએ તો શું કહેશો કે કયા પ્રકારનું સ્ટેટસ આપ જોઈ રહ્યા છો? ICC રેન્કિંગ જે તાજેતરમાં બહાર પડ્યું એમાં યશસ્વી જયસ્વાલ, તમે વિચાર કરો કે 8 ટેસ્ટ મેચ પહેલાં આનું રેન્કિંગ તો હતું જ નહીં એમ કહેતો ચાલે. 8 ટેસ્ટ મેચ રમીને 900 જેટલો સ્કોર એણે કર્યો છે, 2 વાર બેવડી સદી ફટકારી છે, ને ધ વે હી ઇઝ પ્લેઇંગ ટેરિફિક. અને સડનલી આ વખતનું જે રેન્કિંગ બહાર પડ્યું એમાં એનો નંબર 12મો આવી ગયો. તમે વિચાર કરો, ઘણા બધા ખેરકામ, રોહિત શર્માનો નંબર 13મો છે અને આ ખેલાડીનો નંબર 12મો આવી ગયો. આ ખેલાડીએ ઇંગ્લેન્ડ સામે કેટલા બધા રન માર્યા છે, 2 વાર તો બેવડી સદી એક જ કન્ટ્રીની સામે એણે ફટકારી છે ઇંગ્લેન્ડ સામે, અને એને આઉટ કરવું મુશ્કેલ, માથાનો દુખાવો બની ગયો છે ઇંગ્લેન્ડનો. આ ખેલાડી એટલો જબરજસ્ત છે, કારણ કે ઇંગ્લેન્ડ માટે એક મોટામાં મોટી વિકેટ પ્રાઇઝ બની હોય તો એ યશસ્વી જયસ્વાલની છે. તો ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે યશસ્વી જયસ્વાલ જે રીતે આગળ વધી રહ્યો,
તમને યાદ હોય તો સૂર્યકુમાર યાદવને ટી ટ્વેન્ટીમાંથી લાવવામાં આવ્યા હતા, જી, હી ફ્લોપ્ડ અને ફરી પાછા એમને ટી ટ્વેન્ટીમાં મોકલી દેવામાં આવ્યા, જી. અહીંયા આગળ આ ખેલાડી ટી ટ્વેન્ટીમાં જ લાવ્યા, ગયા વખતે મેક્સિમમ રન્સ એને બનાવ્યા. હી કેમ વન ડે ટેસ્ટ ટી ટ્વેન્ટીની અંદર તો સ્કોર બન્યો, પણ ટેસ્ટ મેચની અંદર આવ્યા પછી એ ટેમ્પરામેન્ટ એણે બતાવ્યો કે ટેસ્ટ મેચમાં પણ હું સ્કોર કરી શકું છું. એન્ડરસનને જે રીતે એમણે ધોયો, તો યશસ્વી જયસ્વાલે જે ચોગ્ગા છગ્ગા માર્યા છે, ઇવન એન્ડરસનને અત્યાર સુધી કોઈ નહીં માર્યો એટલું નિર્દયી રીતે એને ફટકારે. તો ક્યાંક ને ક્યાંક ત્રણે ત્રણ ફોર્મેટમાં ચાલતા બેટ્સમેનો જો આપણે શોધી રહ્યા હો વિરાટ કોહલીના લેવલના, તો એ ખેલાડીમાં કદાચ આ ખેલાડી અગ્રેસર હોય એમાં નાની અને તેથી સર બહાર છે. આ વખતે ખબર નહીં ધર્મશાળામાં ફરી એકવાર એ કરશે તો કદાચ એ ટોપ ટેનમાં આવી જશે રેન્કિંગમાં. તો દેટ ઇઝ વન થિંગ. બીજું તમે વાત કરી જસપ્રીત બુમરા, મીન્સ કે બીજા બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરી, તો જસપ્રીત બુમરા હેઝ બીન ઇન ધ લાઇમલાઇટ સિન્સ, તો હવે એ નંબર વન પર છે આઈસીસી રેન્કિંગમાં, નંબર વન યથાવત રાખ્યું છે. અને હમણાં જ આપણે વાત થઈ કે બીજી ટેસ્ટની અંદર વિશાખાપટ્ટનમની અંદર એણે જે જબરજસ્ત 9 વિકેટો લીધી, ફરી એકવાર એ ત્યાં સોલિડ ધોર, એનાથી વિશેષ નંબર ટુ પર અશ્વિન છે, તો અશ્વિનની જે જબરજસ્ત ભૂમિકા છે એ પણ આપણને દેખાય. તો અહીંયા આગળ રેન્કિંગની જો વાત કરીએ તો આ રેન્કિંગ એ દરેક ખેલાડીઓ માટેનું બૂસ્ટર છે, એનર્જી બૂસ્ટર છે, એક પારાશીશી છે એમના પરફોર્મન્સની કે ક્યાં જઈ રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક એનાથી એ લોકો ઇન્સ્પાયર થાય છે અને ધેન દે આર યુ નો ટ્રાઇંગ ટુ ગેટ ધ મેક્સિમમ રન્સ ફોર ધ ટીમ ઓર વિકેટ્સ ફોર ધ ટીમ. બિલકુલ. પણ એક એક સવાલ એ છે કે જે આપણે યશસ્વી જયસ્વાલની વાત કરીને ક્યાંક વિરાટ કોહલી સાથે પણ આપણે સરખાવ્યો, આપે કહ્યું કે ભાઈ આ ટેસ્ટમાં 971 રન બનાવ્યા, બે વાર બેવડી સદી એક જ કન્ટ્રીની સામે, તો જો આ બધી જ સ્થિતિ હોય તો આપે કહ્યું કે ટોપ ટેનમાં પણ આવશે, તો આવનારા દિવસોમાં નંબર વનના સ્થાને પણ જોઈએ તો નવાઈ નહીં. હું માનું છું ત્યાં સુધી આ ખેલાડી રેકોર્ડ બનાવશે. અત્યાર સુધી દુનિયાનો કોઈ પણ બેટર આટલી ઓછી ટેસ્ટ મેચો રમીને નંબર વન નહીં થયો હોય એ રેકોર્ડ યશસ્વી જયસ્વાલ બ્રેક કરશે એવું લાગે છે. જે રીતે આગળ વધ્યો, 8 જ મેચ રમ્યો છે, 8માં 900 રન એના થઈ ગયા છે. તમે વિચાર તો કરો, બે વાર બેવડી સદી છે, તો અને 173-175 એવા પણ રન છે, તો હી ઇઝ ગોઈંગ ગ્રેટ. અને બીજું એક અગત્યની વાત એ છે કે હંગર, જેને કહેવાય જીતની ભૂખ હોવી જરૂરી છે. રોહિત શર્માજી વાત કરી, આ વ્યક્તિ જ્યારે મેદાન ઉપર આવે છે તો એનો માત્ર એક જ ઇન્ટેન્શન હોય છે, મારે રન્સ બનાવવાના છે, બસ. તો એ પ્રકાર. અચ્છા, બીજું પહેલાં એક બે વાર એવું બન્યું કે ભાઈ એ ટી ટ્વેન્ટીનો ખેલાડી છે, થોડોક રફ છે, દરેક વખતે ચોગ્ગા છગ્ગા મારવા જાય છે, એન્ડ હી ઇઝ લૂઝિંગ ઇઝ વિકેટ. અગેન એને કોન્સન્ટ્રેશન મેળવ્યું, ફરી એકવાર હી વોઝ બેક ઇન ધ સેડલ. આટલી ટેસ્ટ મેચ, 8 જ ટેસ્ટ મેચમાં બધું કરી લીધું એણે, અને અગેન એણે જે જબરજસ્ત રીતે પ્રદર્શન કરવાનું શરૂ કર્યું, રિસ્પેક્ટ અમુક ડિલિવરીઝને આપવાની હોય તે પ્રમાણે કર્યું, તો હી ઇઝ નાઉ પ્લેઇંગ લાઇક એનીથિંગ. અને જે રીતે બેવડી સદી ફટકારવાનું હોય છે, એ છગ્ગા મારીને બેવડી સદી ફટકારે છે, તો એક વસ્તુ ચોક્કસ કહી શકાય કે જે રીતે એની ઉંમર છે, જે રીતે એનો અનુભવ માત્ર 9 મેચનો છે, અને જે મેચ્યોરિટી એને બતાવી છે, ક્યાંક આપણે સચિન તેંડુલકરના શરૂઆતના દિવસો યાદ કરીએ, ઓફકોર્સ એનાથી એમની ઉંમર તો ઘણી વધારે છે, પણ ક્યાંક કહેવાનું તાત્પર્ય છે કે એનામાં એ ટેમ્પરામેન્ટ છે. અચ્છા, બીજું કે એવું નથી કે ટેસ્ટ મેચમાં, ધારો કે ચેતેશ્વર પૂજારા તો ટેસ્ટ મેચનો જ ખેલાડી હતો, ઈ ઇઝ નોટ ટેસ્ટ મેચનો ખેલાડી, એ પહેલાં ટી ટ્વેન્ટીનો ખેલાડી છે, ત્યાં જોરદાર રમ્યો વન ડે અને હવે ટેસ્ટ મેચ. તો ત્રણે ત્રણ ફોર્મેટમાં ચાલતા ખેલાડીઓ જો આપણે શોધતા હોઈએ તો વિરાટ કોહલી સિવાય બીજો કોઈ હોય તો બીજા રોહિત શર્મા, આ બે ખેલાડી સિવાય કોઈ ત્રીજો એવો ખેલાડી નથી કે ત્રણે ત્રણ ફોર્મેટમાં સારામાં સારી એવરેજ ધરાવતો હોય. તો ધીસ મેન હેઝ ગોટ ધેટ પોટેન્શિયલ. આ નંબર વન પણ થશે અને ડેફિનેટલી એમ લાગે છે કે જે વિક્રમો અત્યાર સુધી આપણે તૂટતા જોયા નથી એ તૂટતા આપણે જોઈશું આની 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 બેટિંગમાં. બિલકુલ. ચલો, એક સવાલ એ થાય છે કે બુમરાની એન્ટ્રી થઈ રહી છે અને 5મી ટેસ્ટ રમવા માટે જ્યારે બુમરા પરત ફરી રહ્યા છે ટીમમાં, ત્યારે સવાલ એ કે કોઈએ તો નીકળવું જ પડશે, કોઈ એક ખેલાડીને તો નુકસાન થશે જ. શું લાગે છે, કયો ખેલાડી એવો લાગે છે કે જે ફાઇનલ 11માંથી બહાર થઈ શકે બુમરાની જગ્યાએ? હું માનું છું કે ભારત 2 ફાસ્ટ બોલર અને 3 સ્પિનર્સથી જ રમશે, દેટ ઇઝ સ્ટ્રેટેજી. એટલે ગયા વખતે બહુ શાનદાર બોલિંગ કરી આકાશથી, 3 વિકેટો એણે લીધી. 9 ખેલાડી એને જ કદાચ બહાર બેસવાનું આવે, જો છેલ્લી મેચમાં કદાચ સિરાજને આરામ આપવામાં આવે તો અલગ વાત છે, પણ એ ચાન્સ મને થોડો ઓછો દેખાય છે. સિરાજ અને બુમરા બંને રમશે,
અને એ બંને રમશે તો આ જે આઉટ થવાનું આવશે આકાશને આવશે કે ભાઈ હી વિલ નોટ બી એબલ ટુ બી ધેર ઇન ધ ટીમ. કારણ કે ત્રણ સ્પિનર તો તમારા ચોક્કસ છે, તમારી પાસે કુલદીપ યાદવ છે, જડેજા છે, તમારી પાસે અશ્વિન છે. આ ત્રણ સ્પિનરમાં કોઈ એ નથી. તમે ફાસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટમાં ત્રણ ફાસ્ટ બોલર્સ રમાડો એવી કોઈ શક્યતા ઓછી લાગે છે. તો અહીંયા આગળ લાગે છે એવું કે આકાશ કે જેણે સારામાં સારી બોલિંગ કરી, ડેબ્યુ મેચમાં ત્રણ વિકેટો લીધી, પણ એક ખાલી મને એમ થાય છે કે એની ડેબ્યુ મેચમાં આટલું જબરજસ્ત પરફોર્મન્સ છે તો એની કન્ટિન્યુટીમાં કદાચ એક મેચ આપવામાં આવે તો સિરાજની રેસ્ટ આપે. પણ સિરાજ અને બુમરાની જે જોડી છે એવી જોડી આ નવા ખેલાડી અને બુમરાની બનવી થોડીક મુશ્કેલ લાગે છે. એટલે સિરાજનું વધારે જોઉં છું તો આકાશદીપને કદાચ આ ટેસ્ટ મેચમાંથી પડતો મૂકવામાં આવે. બેટિંગ ડિપાર્ટમેન્ટમાં હજુ રજત પાટીદારને એક તક આપે એવું મને લાગે છે. છે પડીકલ તૈયાર જ છે રમવા માટે, પણ તે છતાંય છેલ્લી મેચ છે, હવે એને ઇન કરો ને એ જો જલ્દી આઉટ થઈ જાય તો ફેરફાર કરવાનો કોઈ ના થાય. એના કરતાં આનો એકવાર વધુ ટેસ્ટ લઈ લઈએ અને પાટીદાર રમી શકે છે કે નહીં, ટેસ્ટ મેચ મટીરિયલ છે કે નહીં, એ બધી હું માનું છું કે ફાઇનલ કરવાની આ ઘડી છે. બીકોઝ ઇફ ઇઝ પાંચ મેચમાં જો એ રન ના કરી શકે એનો મતલબ એ થયો કે હી ઇઝ નોટ ફિટ ફોર ધ ટેસ્ટ મેચ. એવું કે જરૂરી નથી કે ટેસ્ટ મેચ ના રમે એટલે કે વન ડે કે ટી ટ્વેન્ટીમાં સારા ના હોઈ શકે. તો અહીંયા આપણે સૂર્યકુમાર યાદવનો દાખલો આપણી સામે જ છે કે ટી ટ્વેન્ટીનો બાદશાહ હજુ પણ છે. તો એ પ્રકારે રજત પાટીદારને કદાચ ટેસ્ટ મેચમાંથી આગળ ઉપર પસંદગી કરવી હોય તો કદાચ બીસીસીઆઈ વિચાર કરે. ચલો બિલકુલ, આ સાથે ઝુરેલને સરફરાઝ, આપે વાત કરી પાટીદારને, તો ઝુરેલને સરફરાઝ તો આ ટેસ્ટ મેચ રમવાના જ છે. કેટલી શક્યતાઓ હજુ આપને લાગે છે કે પાટીદારને કદાચ તક મળી શકે? પાટીદારને તક એટલા માટે મળે એવું લાગે છે મને, એમ એક ચાન્સ તો છે જ. પડીકલ ઇઝ વેરી મચ રેડી અને એને ચાન્સ નથી મળ્યો અને આને ચાર ચાન્સ મળ્યા છે એટલે કદાચ પડીકલને આવે એવી શક્યતાઓ પણ છે. પણ હું પર્સનલી એમ ફીલ કરું કે ભાઈ એને એક જજમેન્ટ આપવા માટે એને પાંચમી ટેસ્ટ રમાડી લેવી જોઈએ અને ઇફ ઇઝ પ્લેઇંગ ફિફ્થ ટેસ્ટમાં સારો સ્કોર બને છે તો એક ખેલાડી જે તમે સિલેક્ટ કર્યો છે, જે તમે હાયર કર્યો છે, એ ખેલાડીને તમે એક તક આપીને એનો આત્મવિશ્વાસ પાછો મેળવવાની કોશિશ કરો છો. સો દેટ ઇઝ, અથવા તો પડીકલ ઇઝ ધેર, પડીકલ હજુ સુધી રમ્યા નથી તો હી મે બી ધેર ઇન ધ ટીમ, પણ સ્ટીલ આઈ ફીલ કે પાટીદાર શુ વિલ ગેટ વન મોર ચાન્સ. તમે ઝુરેલ અને સરફરાઝની વાત કરી, આ બંને ખેલાડીઓ ટેસ્ટમાં ચોક્કસ રમશે કારણ કે હમણાં જે કોન્ટ્રાક્ટ જાહેર કર્યા એમાં મિનિમમ ક્વોલિફિકેશનની અંદર તમારે ત્રણ ટેસ્ટ મેચ રમેલી હોવી જોઈએ. ત્રણ ટેસ્ટ મેચ રમો તો તમને કોન્ટ્રાક્ટ ઓફર થઈ શકે. બંને ખેલાડીઓના પરફોર્મન્સ જોરદાર છે, શાનદાર છે, દમદાર છે અને ડેફિનેટલી એ લોકો કોન્ટ્રાક્ટ્સ માટે એલિજિબલ, મીન્સ કે રનની દ્રષ્ટિએ થાય છે. પણ ટેસ્ટ મેચની મિનિમમ થ્રી ટેસ્ટ મેચનો જે ક્રાઇટેરિયા છે એમાં એ સેટ થતા નથી. એટલે ત્રીજી મેચ પતશે એટલે કે આ પાંચમી ટેસ્ટ મેચ, એ ત્રણ મેચો થઈ જશે એટલે એમને પણ કોન્ટ્રાક્ટ્સ ઓફર કરવામાં આવશે. આ બંને ખેલાડીઓ બહુ જબરજસ્ત રમે છે, હમણાં જ એમની શોધ થઈ છે, મીન્સ કે એન્ટ્રી થઈ છે અને જે રીતે ઝુરેલે ભારતને જીતાડવામાં જે મદદ કરી છે ઇટ વોઝ ઇમ્પોસિબલ ટાસ્ક એણે કર્યું છે. એટલા માટે એને અને આ બંને ખેલાડીઓ ટીમમાં ચોક્કસ રહેશે અને હું માનું છું કે એમને કોન્ટ્રાક્ટ્સ પણ સારા મળી શકશે બીસીસીઆઈ દ્વારા. ચલો બિલકુલ, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમીને છેલ્લી ટેસ્ટ મેચ શ્રેણીની રમાવાની છે. અશોકજીએ કહ્યું ગણતરીના દિવસો બાકી છે, પણ જે પ્રમાણે એમણે વાત કરી કે ત્રીજી ચોથી ને પાંચમી માટેની જે ટીમ હતી એ ફાઇનલ હતી, પણ ક્યાંક જે ફેરફારો જોવા મળી રહ્યા છે અને ખાસ આ ફેરફારોને લઈને અપ્સ એન્ડ ડાઉન પણ જોવા મળી રહ્યું છે. બીજી એક ઉલ્લેખનીય વાત અશોકજીએ કરી કે જે બીસીસીઆઈ છે ડોમેસ્ટિક ક્રિકેટને પ્રાધાન્ય આપી રહ્યું છે એ શરૂઆત ક્યાંક કરી છે અને એને જ લઈને એમણે કહ્યું કે સેક્રેટરી જય શાહે પણ કહ્યું છે કે ડોમેસ્ટિક ક્રિકેટ ઇઝ મસ્ટ, તો એ પણ બહુ અગત્યની વાત છે. બુમરાહની વાત કરી કે બુમરાહ જે ઇંગ્લેન્ડ માટે ઘાતક ચોક્કસ સાબિત થઈ શકે છે તો ભારતને એનો ફાયદો સીધો થાય અને જો બુમરાહની એન્ટ્રી થાય છે તો આકાશદીપ ટીમમાં થી આઉટ થઈ શકે એવી પણ શક્યતા છે. બીજી વાત, ભારત ત્રણ ટેસ્ટ મેચ જીત્યું છે, શ્રેણી 4-1 જીતવાનો પ્રયાસ કરશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ અશોકજી ઉપસ્થિત રહ્યા, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં હતી શ્રેણીની પાંચમી ટેસ્ટ મેચની ચર્ચા અને ટીમ જે બની છે બીસીસીઆઈ દ્વારા એની ચર્ચા. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો. નમસ્કાર.